नमस्कार, हूँ છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ન્યૂઝ લાઇવની અંદર સમાચારની શરૂઆત કરીએ. પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાધનપુર સતત બીજા દિવસે પણ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું હતું. શહેરમાં વહેલી સવારે બજારોમાં ભારે ભીડ જોવા મળે છે, તો બીજી તરફ 12 વાગ્યા પછી બજારો બંધ કરી દેવામાં આવે છે. પાટણ જિલ્લાની અંદર કોરોનાનો કહેર હાહાકાર મચાવી ચૂક્યો છે, ત્યારે પાટણ જિલ્લાના 9 તાલુકાની અંદર પણ કોરોનાના લઈને 7 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે, જેની અંદર રાધનપુરનો પણ સમાવેશ થાય છે. રાધનપુરની અંદર કોરોનાના કેસો દિન પ્રતિદિન વધ્યા છે, તેને લઈને રાધનપુર શહેરની અંદર પણ લોકડાઉન આપવામાં આવ્યું છે. પરંતુ તેની અંદર જો વાત કરીએ તો રાધનપુર શહેરની અંદર બપોરના 12 વાગ્યા બાદ અહીં લોકડાઉન આપવામાં આવ્યું છે, તેના કારણે રાધનપુરની બજારો વહેલી સવારથી ખુલ્લી રહે છે અને ત્યારબાદ બપોરે 12 વાગ્યા બાદ અહીંની તમામ બજારો સ્વયંભૂ લોકડાઉન કરે છે. અહીંયા જે રાધનપુર છે, રાધનપુરના નગરપાલિકાના પ્રમુખ પણ હાલ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું કે અહીંયા જે કઈ પ્રકારનું લોકડાઉનના નિયમો આપવામાં આવેલા છે. રાધનપુર શહેરની અંદર પહેલાં તો કલેક્ટર સાહેબના આદેશથી 7 દિવસનું ફૂલ લોકડાઉન આપવામાં આવ્યું હતું, પણ લગ્નગાળાની સિઝન અને વેપારીઓની લાગણી અને જેના ઘેર લગ્ન હતા એમની સમસ્યાઓ જોતા જો શહેર 100% થાય તો બહુ હાલાકી થાય એવી હતી. પછી પ્રાંત સાહેબશ્રીને રજૂઆત કરી અને સવારે 9 થી 12 સુધી ખુલ્લું રહે અને પબ્લિકને સમસ્યા ના થાય, વેપારીને સમસ્યા ના થાય એના માટે કરીને 9 થી 12 સુધી ચાલુ અને પછી લોકડાઉનની જાહેરાત કરેલ છે. રાધનપુરની અંદર આરોગ્યની સેવાઓને લઈને કઈ પ્રકારની વ્યવસ્થા છે? 0 0 0 રાધનપુર શહેરની અંદર રેફરલ હોસ્પિટલની અંદર આજથી 7 દિવસ પહેલાં જે કેસીસ આવતા હતા, સવારે 7 વાગ્યાથી રાતના 5 વાગ્યા સુધી મારો ફોન 1 સેકન્ડ બંધ થતો નથી. રાધનપુર શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલ કરોડોના ખર્ચે જે બનેલી છે, ત્યાં ડૉક્ટર 3 ડૉક્ટર છે 24 કલાક માટે, એમાં એક કોરોના પોઝિટિવ છે. સ્ટાફની અંદર 2 વ્યક્તિ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને રજૂઆત કરી અને વારંવાર લેટર લખ્યા છે. ધારાસભ્યશ્રી બી બહુ સક્રિય છે અને વારંવાર લેટર લખી રહ્યા છે. કોઈ પણ આરોગ્યની કોઈ પણ વસ્તુ રાધનપુર રેફરલને મળી રહેલ નથી. 40 બેડની વ્યવસ્થા રાધનપુર શહેરના વેપારીઓ, એનજીઓ, રાધનપુર સેવાની સંસ્થાઓ થઈ અને 40 બેડની વ્યવસ્થા કરાવી છે, ત્યારે ત્યાં ડૉક્ટર્સનો અભાવ છે. હાલમાં સુવિધા અને તંત્રના નામે મીંડું છે, પરંતુ અહીંની સ્થાનિક તંત્ર દ્વારા હાલમાં જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રવિન્દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ.